કાર્ટૂન્સ. લંબુ અને ઢીંગુ અગાસી ઉપર બેસીને એકબીજાની સાથે હસી મજાક કરતા હતા. ખબર છે ઢીંગુ, તારી હાઈટ મારા કરતા ઊંચી કેમ છે અને હું આટલો લાંબો કેમ છું? કેમ? કેમ કે મારી મમ્મી પપ્પા મને બોર્નવિટા પીવડાવતા હતા. હદ છે, તું જ હસ આવા બોરિંગ જોક ઉપર. અચ્છા ભાઈ સોરી. અરે ટીંગુ યાર સાંભળ ને, ઈદ આવવાની છે, કઈક બિરયાની બિરયાની નો બંદોબસ્ત કર ને. જ્યારે જોઈએ ત્યારે ખાવા પીવાની વાત. તને આમ પણ 2 ક્વિન્ટલ બિરયાની લાગશે. તને તો ખબર છે ને, મારા પેટમાં તો ઉંદરડાઓ બેઠા છે, એમને દર વખતે કઈક ને કઈક ખાવા માટે જોઈએ છે. હવે જલ્દીથી કે કે શું પ્લાન છે? આપણે મોહમ્મદ ભાઈએ ઈદ પાર્ટી રાખી છે અને મને બોલાવ્યો પણ છે, તું પણ ચાલ. અરે સરસ, ગયા વર્ષે કેટલી મજા આવી હતી ઈદની પાર્ટીમાં. હા, આ વખતે પણ તૈયારી કરી લે, બેઓ ખૂબ નાચી ગાસી ખાસી પીસી અને એન્જોય કરશી. ઈદનો દિવસ આવી જાય છે અને બંને જ નવો લાંબો કુર્તો પજામો પહેરીને ઈદ પાર્ટીમાં ચાલ્યા જાય છે. લંબુ બધાયને નમસ્તે કરવા લાગે છે. અરે લંબુ, મરાવીશ તું? નમસ્તે નહીં, નમીને બધાને સલામ કર. કેટલી વાર તને અદબ શીખવાડવું પડશે. ઉર્દુમાં બોલ સલામ અલેકુમ. અરે હું તો ભૂલી ગયો તો, પણ જો હું વધારે નમીશ તો કુર્તો ફાટી જશે અને આમ પણ મારી સાઈઝ નું કાઈ નથી મળતું. તું કોઈ દાડો નહીં સુધર, તને કેટલી વાર કહ્યું છે તારા સાઈઝ નું કાઈ રેડીમેડ નથી મળતું, તું સીવડાવી લેતો જા. પણ તું તો બસ રેડીમેડ કપડા લઈશ અને તારા સાઈઝ માં મળશે પણ નહીં. આ ભગવાને મને તાર જેવો લાંબો બનાવ્યો, તેમાં હું શું કરું? લાંબો ઝૂકીને બધાને સલામ અલેકુમ કરવા લાગે છે. સલામ અલેકુમ ભાઈ, ઈદ મુબારક હો. લંબુ એકદમ ઝૂકીને અક્રમને ગળે લગાડે છે. થોડી જ વારમાં બધા લાઈનથી જમવા બેસી જાય છે. હું પણ ખાવાનું ખાવા બેસી જાઉં? નહીં, પહેલા બીજા લોકોને ખાવા દે. ઠીક છે ભાઈ, આંખો નહીં દેખાડ મને, પહેલા બીજા બધાને ખવડાવી દઈએ. થોડી જ વારમાં બધા જ લાઈનથી બેસી જાય છે. લંબુ અને ટીંગુ બધાને જમવાનું પરોસે છે. કેટલી સારી સુગંધ આવી રહી છે. બસ તું તો આજ કર્યા કરજે. અરે હવે નાક થોડી બંધ કરી દો મારું. પાછળથી માઈક ઉપર એનાઉન્સમેન્ટ થાય છે. થોડી જ વારમાં બધા જ હોલમાં ભેગા થઈ જાય, કવ્વાલી નાઈટ શરૂ થવાની છે. આ વખતે અમે નક્કી કર્યું છે કે બેસ્ટ ડાન્સર અને બેસ્ટ સિંગર ને એવોર્ડ આપીશું, સાથે 10,000 રૂપિયાનું ઇનામ પણ. આ સાંભળતા જ લંબુના કાન ઉભા થઈ જાય છે. અરે ટીંગુ, 10,000 રૂપિયા? હા સાંભળ્યું મેં, પણ એના માટે નાચતા અને ગાતા આવડવું જોઈએ, પણ મને તો બેઓ નથી આવડતા. તું છે ને મને હંમેશા ડીમોટિવેટ કરે છે. આવું થોડું ચાલે, આજે હું તને જીતીને બતાવી દઉં તો? તું અને ડાન્સ. શરત લગાવી લે તો પછી, બહુ હસવું આવે છે ને મારા ઉપર. આજે તું ને હું જીતીશ. ઠીક છે, માની લીધી તારી શરત, તું જીતીશ તો 5,000 મારા તરફથી પણ. થોડી જ વારમાં કવાલી શરૂ થઈ જાય છે. એ મેરી જોહર ઝબી, તુઝે માલૂમ નહીં, તું અભી તક હૈ હસી ઔર મૈં જવાન. લંબુ પણ ભાગીને કપડાં બદલવા જતો રહે છે. અરે આ લંબુ અચાનક ક્યાં જતો રહ્યો? હમણાં તો અહીંયા જતો. ત્યારે જ મોહમ્મદની અવાજ આવે છે. અરે ટીંગુ ભાઈ, તમે આવી જાઓ, તમને પણ ખાવાનું ખવડાવી દઉં છું. મોસ્ટલી બધાએ ખાવાનું ખાઈ લીધું છે. અને તમારી સાથે તો લાંબા ભાઈ હતા ને, એ ક્યાં ગયા? ખબર નહીં, હમણાં તો અહીંયા જતો. ત્યારે જ પાછળથી એક કવાલીની અવાજ આવે છે. પરદા હૈ પરદા, પરદે કે પીછે પરદા નશી હૈ. બહુ જોર જોરથી તાલીઓની અવાજ આવે છે. મોહમ્મદ હોલની તરફ જતો રહે છે. ટીંગો પણ જમવાનું જમીને ત્યાં જતો રહે છે. અરે આ આટલી લાંબી મોતરમાં કોણ છે? બાપ રે, પણ કમર શું શાનદાર હલાવે છે. આ બધા લોકો કેટલો આનંદ લે છે.
ત્યારે જ મોહમ્મદ જોશ જોશમાં સ્ટેજ ઉપર જતો રહે છે અને તે લેડીની સાથે નાચવા લાગે છે. પૂરા સ્ટેજ ઉપર લોકો જોરજોરથી હુટિંગ કરવા લાગે છે. અરે આ લંબુ ક્યાં મરી ગયો? હમણાં તો કહેતો હતો કે બહુ ભૂખ લાગી છે અને એટલી વારમાં ગાયબ થઈ ગયો. ત્રીજી કવાલી શરૂ થાય છે. હમે જિંદા રહેને દો એ હુસ્ન વાલો. લાંબી લેડી જોરજોરથી કૂદી કૂદીને નાચવા લાગે છે. એક સંતરુ નીચે પડી જાય છે. ટિંકુની નજર એના ઉપર જાય છે. અરે આ તો લંબુ છે. એ ભગવાન, આણે તો શર જીતવાની વાત કરી હતી. લંબુ હજી પણ પોતાની મસ્તીમાં કૂદી કૂદીને નાચતો હતો. મોહમ્મદ ટિંગુની પાસે આવે છે. ટિંગુભાઈ, આજે ઈદ છે, તમારી પાસે કઈ માંગું તો મને આપશો? કેવી વાતો કરો છો ભાઈ, તમે બોલી દો બસ. એ જે લાંબી છોકરી નાચી રહી છે ને, એ મને એક જ નજરમાં ગમી ગઈ છે. મારી જરા એની સાથે વાત કરો ને પ્લીઝ. આ સાંભળતા જ ટિંગુ જોર જોરથી હસવા લાગે છે. તમે હસી કેમ રહ્યા છો ભાઈજાન? નહીં, બસ સોચતો હતો કે તમારા માટે તો બહુ લાંબા છે ને. પ્રેમ, આ બધું થોડું જોવે છે ભાઈજાન, એ કેટલી સુંદર લાગે છે. ઠીક છે ભાઈ, આ મોહબ્બતને અંજામ સુધી પહોંચાડીશ. ટિંગુ મનમાં ખૂબ જ હસે છે. અસલી મજા તો હવે આવશે જ્યારે લંબુના પાછળ મોહમ્મદ પડશે. મારાથી શરત હારી જશે લંબુ. ટિંગુ સોંગ પૂરું થયા પછી લંબુ પાસે જાય છે. કેમ ટિંગુ, મેં કહ્યું હતું ને શરત તો હું જીતીશ. હા બાબા હા, કેટલું જોરદાર નાચે છે તું. આજે તો તું જીત્યો અને હું હારી ગયો. અચ્છા, તારા માટે એક ફોન છે, એ તને ઇનામ દેવા માંગે છે. ક્યાં છે? એ ટેન્ટની પાછળ ઊભો છે. એ જજ પણ છે અને તને જીતાડી પણ દેશે. લંબુ ટેન્ટની પાછળ જાય છે જ્યાં મોહમ્મદ બુકે લઈને ઊભો હોય છે. મોહતરમા, તમે કેટલા સુંદર લાગો છો, કેટલું સરસ નાચો છો. તમે આ બુકેની સાથે સાથે મારું મન પણ રાખી લો. તમે તો આજે કયામત કરી નાખી. હુસને મલિકા, શું તમે મારી સાથે નિકાહ કરશો? આ સાંભળીને જ લંબુના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બધું શું છે? જરૂર આ ઓલા ટિંગુની ચાલ છે, પણ આશિકીનું હું શું કરું? જો સાચું કહી દીધું ને તો મને ઇનામ નહીં મળે. ત્યારે જ મોહમ્મદ તેનો હાથ પકડીને કહે છે. મોહતરમા, હું તમને બહુ જ ખુશ રાખીશ, આપણા બે છોકરાઓ થશે. આ સાંભળીને લંબુ એનાથી હાથ છોડાવીને ભાગી છે અને મોહમ્મદને કઈ સમજમાં નથી આવતું. એ લંબુની પાછળ ભાગવા લાગે છે અને એ તરફ ટિંગુ દૂરથી આ બધું જોઈને ખૂબ જ હસે છે. હુસ્ન મલ્લિકા.